છો? હા હિંમત કાકા, કેમ છો? તમને ઉતાવળે ઘરે જશો, કઈ ખાસ કારણ છે? ના ના, બસ એમ જ. બે ત્રણ દિવસ થા મારી જે છોકરી અરે વાત હાલતી હતી ને, ત્યાંથી આજ જવાબ આવવાનો છે. અરે ગાલ લાલ થવા મારા દીકરાલા, બોલ બોલ. હા એટલે હું ખુશ છું. વાહ અશોક વાહ, આ ઘણા દિવસ પહેલા તું જે છોકરીને પસંદ કરતો હતો એની સાથે તારી સગાઈ થવાની વાત છે ને? હા હા કાકા, એ છોકરી આરે. સારું સારું, છોકરી વ્યવસ્થિત છે ગાઈ? હા વ્યવસ્થિત છે અને સંસ્કારી છે, દેખાવડી છે. તો તને તારી સગાઈની ખૂબ ખૂબ શુભકામના. અને આમ જો, મને આમંત્રણ આપવાનું ન ભૂલતો, તારી સગાઈને તો મારે પેંડા ખાવાના છે. અરે કાકા, આ બધું તમને જ હોપવાનું છે. મારી હગાઈમાં જે કામ હોય ને એ તમને જ હોપવાનું છે. જો એનું ડેકોરેશન ને કઈ કરવાનું હોય ને તો પેલા મને કહેજે, મારી ઓળખાણમાં એક મારો મિત્ર છે, એ તને સસ્તું ને સારું કરી દે હે. અને તારી આ સગાઈ થાય એટલે પછી તરત જ લગ્ન ગોઠવાઈ જાય ને, મારે એવો વિચાર છે કે તારા પપ્પાને પણ વાત કરું કે ફટાફટ તારા લગ્ન થઈ જાય એટલે તું સંસારિક જીવનમાં આવી જા. હા કાકા, પણ હવે લગ્ન નું તો અત્યારે ન કહી શકું, પણ આ હગાઈ વેલી થઈ જાય. બસ એમ, ખૂબ ખૂબ શુભકામના. આમ જો તારી જિંદગીની અંદર ખૂબ મજા કરજો, અને જો લગ્ન પહેલા તમે જેટલું ફરશો ને બી માણા એટલી જ તમને મજા આવશે. લગ્ન પછી તો ફરવાનું જ છે, પણ ચાંદલા વિધિ થાય એટલે તે દિવસે સાંજે મંદિરે દર્શન કરવા જતો રહેજે. ભલે કાકા, મારોય મગજ છે ને કામ કરતું બંધ થઈ ગયું, સમજ્યા? કે આ હગાઈ થાય પછી શું થાય? એમ શું થાય? હું તારે તો ઘી કેળા છે, ઘી કેળા. અમારી સગાઈ પણ, અમારી સગાઈ થઈ પણ અમારી વખતમાં આવું બધું નહોતું કે મળવા જવું છે, પિક્ચર જોવા જવું છે. તમારે અત્યારે જલસા છે, ભૂલ્યા વગર જજો. દર અઠવાડિયે પિક્ચર જોવા જવાનું, પછી ત્યાંથી હોટલમાં જવાનું, અને ત્રણ દિવસે તારા સસરાની ઘેર તો જવાનું જ તે. એટલે તું ખુશ રહે અને તારા મિસિસ પણ ખુશ રહી. શું કહે તમારે ઇંગ્લિશમાં? ફિયોન્સી, ફિયોન્સી. હા હા કાકા, હવે આ જવો, હવે ત્યાંથી જવાબ આવી જાય ને એટલે હગાઈ ગોઠવશે અને પછી વરદી પછી લગ્ન કરી દે. અરે લગ્ન નું કેમ મોઢું કરવું પડે? વહેલું મુહૂર્ત આવ્યું કે નહીં? હું કરું તારા પપ્પાને વાત? આ વાત કરજો ને. તો વાત તો બરોબર છે, પણ અશોક મને એક મનમાં પ્રશ્ન થાય છે. પ્રશ્ન? કેવો પ્રશ્ન? તને છોકરી પસંદ છે પણ મને એવું લાગે છે કે તારા મમ્મી પપ્પા ને પસંદ નહીં પડી હોય તો. અરે એને એને તો પસંદ આવે જ ને. જો ભાઈ, મને એવું નથી કે તારા મનમાં કોઈ શંકા ઊભી કરું, પણ તારા પપ્પાને તો હું ઘણા વર્ષોથી ઓળખું છું એટલે કહું છું કે મને નથી લાગતું કે તારી સગાઈ એની સાથે કરવા દેશે. ના ના, મારા મમ્મી પપ્પાને હું ઓળખું છું, એમ તો એ મારો સારો જ વિચાર છે. તારું સારું વિચાર છે પણ મને મનમાં શંકા છે. તારા મમ્મી પપ્પા અથવા બીજા કોઈ સગા સંબંધી ક્યાંક તો વચ્ચે એવું લફરું કરશે જ વાતનું, કે ભોમાંથી ભાલા ઊભા કરશે. અને જોજે અશોક, મને લાગે છે તારી સગાઈ નહીં થવા દે. હા તમે કેવી વાત કરો છો? જો ભાઈ, મને જેવું દેખાણું ને એવું મેં કીધું. જો ભાઈ, તું એટલો સારો ને સંસ્કારી છોકરો છો ને એટલે હું કહું છું. બાકી મને તારા મમ્મી પપ્પા એ કોઈ વિરોધ નથી, પણ તું ડાયો છોકરો છો એટલે મને એમ થયું કે જરાક તને વાત કરું. એવું તો ક્યાંથી થાય? કારણ કે છોકરી જોયો મને પસંદ છે એટલે મારા મમ્મી પપ્પા કેવી રીતે ના પાડે? જો ભાઈ, મારી કોઈ એવી વાત નથી કે મારે તને વાતમાં ફોહ લાવો, પણ મને એવું લાગે છે કે તારી સગાઈ અશક્ય છે. થાય તો સારું જ છે પણ કંઈક થાય ખરું જોઈએ તું. કાકા તમે કેવી વાત કરો છો? મારી સગાઈ તો છે ને ન્યાસ થાય, તમે ખાલી જાનમાં આવજો ને હગાઈમાં આવજો, સમજ્યા? અને મારે મોડું થાય છે, હું જાઉં. હા ભાઈ તું જા, તું ભલે ગમે એમ કે અશોક, પણ મને નથી લાગતું કે તારી સગાઈ તારા મમ્મી પપ્પા કરવા દે. ચાલ ભાઈ, તું તારા રસ્તે, ભાઈ ભાઈના રસ્તે. શું વાત છે, આજે તો આખો પરિવાર સાથે બેઠો છે ને? બેટા,
તું આવી ગયો ને એટલે ખુશી વધી ગઈ. તને જણાવવાની રાહ જોતા હતા, તારા પપ્પા ક્યારે ના કહેતા હતા કે અશોક છે ક્યાં. આ તો વાત તો કરો. એ વાત જ એવી છે બેટા, વાત જ એવી છે ને, કેમ કે ખુશીનો પાર નથી. અરે પપ્પા તો આમ રાહ ન જોવડાવો, જલ્દી કયો. તો બેટા વાત એમ છે ને કે આપણે જે જગ્યાએ સગાઈની વાત કરી હતી ને ત્યાંથી સગાઈની હા આવી છે. અને જો એ લોકોએ છે ને એમની દીકરી ગોપી માટે આપણા સાગરને પસંદ કર્યો છે. અરે મને તો વિચારવામાં કે માનવામાં જ નથી આવતું કે એ લોકો આપણા ઘર માટે હા પાડશે, પણ હા આવી ગઈ અને એ પણ મારા સાગર માટે. અને હકીકત હો, જ્યારે આપણે એ છોકરીને જોઈને ત્યારે મને તો એવું લાગતું હતું કે આ લોકો સગાઈ માટે થોડા માનશે. પણ ચાલો ને, હવે સામે ઘરે છોકરી છે તો આપણે વાત કરવામાં શું વાંધો. હા, પણ આ તો ભગવાનની મહેરબાની કહેવાય બા કે એ લોકોએ આપણા ઘરે દીકરી દેવા માટે તૈયાર થઈ ગયા. આપણા સાગરનો તો નસીબ ખુલી ગયા કહેવાય. અરે કેટલા સુખી અને સમૃદ્ધ માણસ આપણા કરતા હતા. હા, તો આ તો છે ને તને કહું ને કે આપણે તો ભગવાનની મહેરબાની માનવાની કે એ લોકો એમની દીકરી આપણા ઘરે દેશે ને આપણા સાગરને પસંદ કર્યો. અને સાંભળો, મેં તો છે ને ધીરે રહીને બધું પૂછી લીધું, છોકરી કેવી છે, કેટલું ભણી છે, શું શું આવડે છે, એની પસંદ શું, ના પસંદ શું, અને બધી રીતે છે ને આપણા સાગરને શોભે ને એવી જ છે. હા જો બેટા સાગર, છોકરી તો સુશીલ અને સંસ્કારી છે, એને તો હા પાડી દીધી, પણ તારી શું છે મરજી એ જણાવ જરા. મમ્મી મને કોઈ વાંધો તો નથી, પણ મારે એક વાત કરવી હતી કે આપણે જોવા માટે તો મારે એટલું જાણવું છે કે તારી હા છે કે ના. મને કઈ વાંધો નથી, હા છે. જો બેટા, આ તારા મમ્મીએ તને જે પૂછ્યું ને એના ઉપર થોડો વિચાર કરજે, કારણ કે હવે જમાનો બદલાઈ ગયો છે. પહેલાના જમાનામાં તો શું કે અમારે આ વડીલો જે જઈને કરી આવતા એ અમે બધું માન્ય રાખતા, પણ હવે અત્યારે શું કે ભાઈ છોકરા છોકરીઓ થોડું એકબીજાને જાણે, એકબીજા સાથે થોડી વાતચીત કરે, અને પછી જો તમારા લોકોની હા હોય ને તો અમે આગળ વધીએ. સારું, તમે જેમ કહેશો ને એમ જ કરીશ. એવું હશે તો એકાદી બે મુલાકાત કરી લઈશ, એટલે મને પણ અંદાજો આવી જશે કે સામેવાળું પાત્ર મને ફીટ દેશે છે કે નહીં. હવે આપણે આગળ વાત વધારીએ, કારણ કે સાગરને પણ છોકરી પસંદ છે. તો મારું તો કહેવું એમ છે કે જો બધી વાત સરખી બેસી જાય ને તો આપણે એકાદ દિવસ સારો જોઈને ચાંદલા વિધિ કરી નાખીએ. હા બેટા, તો એમાં વાંધો શું છે, એક સારો વાર ને તિથિ જોઈને કરો કંકુ ના. કાકા, તમે મને કાલ વાત કરી હતી ને એ વાત તમારી હાસી પડી ગો. કઈ વાત? મારી પસંદની છોકરી છે ને એની સગાઈ સાગર હારે થવા જઈ રહી છે. અશોક, મેં તને કીધું હતું ને આપણું બોલેલું ખોટું પડે જ નહીં. આ તારા મમ્મી પપ્પાને જ કઈક પ્રોબ્લેમ આવ્યો હશે. ના ના, મારા મમ્મી પપ્પાને કઈ પ્રોબ્લેમ નથી આવ્યો, મારા કિસ્મતને પ્રોબ્લેમ આવ્યો છે. નહીં નહીં અશોક, તને ભલે ગમે એમ લાગે, પણ તું એનો દીકરો છો કે સાગર એનો દીકરો છે, ઈ ઓરો કે તું ઓરો? અરે અમે બંને એના દીકરા છીએ. અશોક, તને ભલે ગમે એમ લાગે, મને તો એવું લાગે છે કે તું અનાથ આશ્રમ માંથી લાવેલો વધારાનો દીકરો હોય ને એવું લાગે છે. બાકી નકર તારી સગાઈનું નક્કી નો છો, સાગર નું કર નાખ્યું, તને તો એ છોકરી પસંદ જ હતી ને. અરે કાકા, કદાચ આ છોકરી સાગર ની કિસ્મત માં આવી છે. નહીં નહીં,
તારી કિસ્મત ને જૂટવીને સાગર લઈ ગયો છે, યાદ રાખજે. બાકી તારા મૂ ખામી છે, હોળે હોળતો છો એટલું સારું કમાશો, આવો રૂપાળો છો તો સાગર કેમ લઈ ગયો ભાઈ છોકરી? કેમ ભાઈ, કઈ તારામાં ખામી છે? ખામી તો નથી ને, કઈ નથી. તારી કિસ્મતમાં ખામી નથી, પણ તારી સાથે ખેલ રમાઈ ગયો. ખેલ એટલે? ખેલ જ કહેવાય. છોકરી પેલા તને દેખાડી, તને પસંદ પડી અને સાગર અરે સગાઈ કરી નાખી, એટલે તારે હું ઘંટડી વગાડ્યા જ કરવાની. નહીં, આમાં તમે મને વાત કરો છો ને તો મારા મગજની ઘંટડી વાગે છે. મારું ખોટું ન બોલેલું હોય કોઈ દી, મને જે દેખાય છે ને એ વસ્તુ કહું છું તને. આવા તો કઈ કેસ મેં જોયા છે, ઘણા કિસ્સા પણ આવા જોયેલા છે. આની બેઠકોમાં હું ગયેલો છું. એક ભાઈ પીડ્યો રે, એને પેલા છોકરી દેખાડે, પછી એને પીડ્યો રે, ઓલા ભાઈ નું સેટિંગ કરીને એને સગાઈ કરી નાખે. તારે તો મને લાગે છે 5-7 વર્ષ આમને કાઢી નાખશે, કારણ કે સમાજમાં તારું નામ બદનામ થાય. પેલા છોકરી તને દેખાડી, સાગર ને અરે સગાઈ કરી નાખી, તો આ છોકરામાં કઈક વાંધો હોય છે. કાકા તમારી વાત તો મને હાસી લાગે છે. હાસી જ હોય ભાઈ, 4.5 વર્ષ થઈ ગયા, આવા જિંદગી જોઈ નાખી અમે આમાં. કારણ કે જી છોકરી જોવા છોકરો ગયો હોય એ છોકરાની છોકરીની હગાઈ કરવી પડે કે નહીં? તારા નામની સુંદરી અને સાગર ઓઢાડતી હતી, એવું થોડું હાલતા હોય છે? નો હાલે, નો હાલે. આનો કઈક નિવાડો લાવજે અશોક, નકર જો આખી જિંદગી તારા પસ્તાવાનો વારો આવશે. આવી હારી રૂપાળી છોકરી, સંસ્કારી છોકરી તારા હાથમાંથી નીકળી જાય. નહીં જવા દઉં. મને તો જોવામાં એવું લાગે છે કે વાંક તારા મમ્મી પપ્પાનો છે, નકરી ધારે તો તારી સગાઈ ને કરી શકત ને. તને ભણાયો હોય ઓછો, સાગર ને વધારે ભણાયો, હું કામ? તારા મમ્મી પપ્પાને તું ગમતો નહીં હોય, મને તો એવું લાગે છે. હું તો એટલા વર્ષોથી જોઉં છું, તું મારી નજરની સામે જ મોટો છો છો, એટલે કહું છું. કદાચ તારા પપ્પાને એમ પણ હોય કે અશોક ભલે બાકી રહી જતો, એ તો ભીખ માગીને ખાઈ લે, એ છોકરો એને વધારે વાલો હોય, એવું હોય શકે. હું એને નહીં ગમતો હોય તો જ ને. હવેથી મને ખાલી દુનિયામાં એક જ વ્યક્તિ ગમે છે, એક જ. કોણ? બસ આ ગોપી, બાકી કોઈ નહીં. જો ભાઈ, તને ગમવાથી કઈ નથી થવાનું. તારા મમ્મી પપ્પાને ગમે તો બધું થાય, પણ તારા મમ્મી પપ્પા તારા વિરોધમાં જ છે. તું તો એને ગમતો નથી, એટલે તારી સગાઈ એને અરે થવાનું દીધી, એટલે સાગરાની કરી નાખી. હું નહીં થવા દઉં સગાઈયા. અત્યારે તો મને તારી જિંદગી એવી લાગે છે કે મીણબત્તી એની અંદર જે દોરો હોય ને એ તું છો. તારા મમ્મી પપ્પાએ તને એમ રાખેલો છે, તને એમ થાય કે મીણબત્તી હું છું, પણ દોરો બળતો જાય છે, તું બળતો જાશો. હા, હવે આખી વાત મને સમજાઈ ગઈ છે. સમજાઈ ગઈ હોય તો સારું ભાઈ, બાકી મને કોઈ સમસ્યા નથી. જો ભાઈ, આનું કઈક પગલા લેજે તારા મમ્મી પપ્પા સામે, નહીતર તું તો વાંઢો જ રહી જાય. નહીં, હવે ખાલી મારા મમ્મી પપ્પા સામે જ નહીં, મારા રસ્તામાં ગમે એ આવશે ને એને હું એક બાજુ કરી નાખ. હા જો ભાઈ, આ તો તું હતાશ થઈને બેઠેલો મેં જોયો ને, એટલે હું ઘડીક આવ્યો. હું જાઉં છું, મારે થોડુંક કામ છે. હા, પણ જરાક જોઈજે તારા મમ્મી પપ્પાનું ભાઈ. ગોપી તો ગોપી મારી જ હતી. હા, અને મારી જ રહે. હા, મારી નાખી બધાયને, પણ હું ગોપીને અપનાવી ન જ રહીશ. બટારામાં આ અશોકને શું થઈ ગયું છે? જોઈને હવે તો ઘરે નથી. બટા અશોક બેસ. શું કામ? હવે મારું શું કામ છે? પણ બટા ક્યાં ગયો તો તું? ક્યાર નામે તારી રાહ જોઈએ છે? કેમ? અરે બેટા, ઘરમાં બધાએ જમી લીધું, તું ને હું બે જણ જમવાના બાકી છે. હાલ આપણે માં દીકરો જમી લઈએ. મારે નથી ખાવું, તમારે ખાવું હોય તો ખાઈ લો. આવું કેમ બોલે છે બેટા? આખો દિવસ બહાર કામ થી ગયો હોય, જમ્યો નહીં હોય, ચાલ ને જમી લે ને થોડું. હવે આ મારી ભૂખ અને તરસ બધું મારું છીનવાઈ ગયું. કોણ છીનવાઈ? કોણે છીનવ્યું છે તારું? હું કેમ બોલે છે આવું?
હવે રહેવા જો ને તમે. બેટા તને શું થઈ ગયું છે? છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું તારું વર્તન અમારા બધા પ્રત્યે બદલાઈ ગયું છે. થયું છે શું? તને પ્રોબ્લેમ શું છે એ તો કે અમને. જો તમે મારો પ્રોબ્લેમ સમજાવોત ને તો કાંઈ આવું થાત જ નહીં. એલા આ હું પ્રોબ્લેમનું લઈને બેઠો છું તું? આ ઘરમાં આટલો સારો પ્રસંગ આવ્યો છે, બધા હસી ખુશીમાં છે, તૈયારીમાં છે, અને તું આવો ફરે છે. બોલ શું થાય છે તને? પ્રસંગ પ્રસંગ તો મારો છે નહીં, ન કરાય હું રાજી થાવ. અરે બેટા તારા ભાઈનો પ્રસંગ છે અને આપણા ઘરનો પ્રસંગ છે, ને આમાં તું રાજી ન થાય? જો અશોક, મને લાગે છે તને ભૂખ લાગી છે, આખા દિવસનો જમ્યો નથી ને બેટા, એટલે તું ન બોલવાનું બોલે છે. મને ભૂખ લાગી છે પણ આ ખાવાની ભૂખ નહીં, સમજ્યા? હવે તો કઈ ભૂખ લાગી છે? નાસ્તો કરવો છે, લઈ આવું, બનાવી દઉં. નાસ્તો છે ને તમે આખો દી હમણાં જ બેઠા હોય ને તમારે ખાધા કરવાનું. એટલે અમને અમારી ને અમને તારી ચિંતા છે. હવારનો તું જાય તો તને થાકે નથી લાગતો, ભૂખે નથી લાગતી? નહીં. હા મારું મગજ છે ને હવે હાવ ફરી ગયું છે, તમારા કારણે જ મારું મગજ ફેર્યું છે. અરે તું શું બોલે છે અશોક? અમે લોકોએ શું કર્યું? અને આમ દિવસે ને દિવસે બધાની સાથે વર્તન બગાડતો જાય છે તું. વર્તન તો હવે બગડશે, સમજ્યા તમે? મને એમ લાગે કે હું ગાંડા વેડા આટલા કરે છે, ઘરમાં આવો પ્રસંગ છે, બધા ખુશ રહેવું જોઈએ, ઉલટાનું એને તો આગળ પડીને કેવું જોઈએ કે મારે લાયક કઈ કામ હોય તો આપો, એને બદલે તો જોવો ઘાંગો થઈ ગયો છે. વા, મને પણ નથી સમજાતું કે શું થઈ રહ્યું છે. આનું આનું મગજ કામ કરે છે કે નહીં એ જ નથી સમજાતું. નથી કપડાના ઠેકાણા, નથી ખાવાના ઠેકાણા, નથી એના મોઢાના ઠેકાણા. કોણ જાણે એ કેવો રખડે છે ને શું કરે છે. મને તો ચિંતા થાય છે બા કે અશોકના મગજમાં અને મન પર શું હશે, જણાવતો જ નથી. એલા પણ મોઢામાંથી કઈ ફાટે તો ખબર પડે ને કે એને ક્યાં દુખે છે, પેટ દુખે છે કે માથું દુખે છે, કેતો જ નથી પણ કઈ. અરે બેટા જયંતિ, તું ક્યાં જાસ? કઈ નઈ બા, થોડું મારે પોસ્ટ ઓફિસમાં જરૂરી કામ છે ને, તો હું પોસ્ટ ઓફિસમાં જાઉં છું. પોસ્ટ ઓફિસમાં જાઉં છો, વાત બરાબર, પણ મારે તમને એક વાત કરવી છે અને બાએ પણ વાત કરવી તમારી સાથે. હા તો બોલો ને, શું કહેવું છે બા? તમને ખબર છે આપણા અશોકનું વર્તન છેલ્લા ઘણા દિવસથી બદલાયેલું છે, સરખી રીતે વાત નથી કરતો અને જે પણ વાત પૂછે ને એનો ઊંધો જવાબ આપે છે. કેમ, શું થયું છે અશોકને? શું તકલીફ છે એને? અરે પણ એને કાઈક તો થયું જ છે, ઈ બોલતો નથી. હા પણ અશોકને કાઈક થયું છે કે આમ વર્તન કરે છે એમ તો મને કેમ ખબર પડે? કાઈક માંડીને વાત કરો તો ખબર પડે ને. એમાં શું થયું જયંતિ, કાલે હું ને રમા બેઠા હતા એટલામાં અશોક આવ્યો. અને તમે વિચાર તો કરો, આવ્યો ને મેં કહ્યું કે બેટા તું જમ્યો નથી ને તો જમી લે, તું પૂછો માને. અરે ઈ તો માથા ને વાળ ને ખેંચવા માંડ્યો ને ઈ કે મારે જમવું જ નથી ને, તમને બધાને મારો પ્રોબ્લેમ ખબર જ છે ને, તમે મને સમજતા જ નથી ને, અને બીજું શું કે મારું તો બધું ઊંઘ અને ખાવાનું બધું છીનવાઈ ગયું છે ને, કેવા કેવા શબ્દો બોલે. અને તમને ખબર છે ને, પહેલા તો ઘરના એક કામ કહું ને તો ચાર કામ કરી આવતો, ને હવે કોઈ કામ કહું છું ને તો સામે જવાબ આપી દે છે, ગમે તેમ વર્તન કરે છે. મને સમજાતું નથી કે એને થઈ શું રહ્યું છે. અરે સાંભળ તો ખરો, એ કપડાં એના લગર વગર, વાળે લગર વગર, બોલવામાં ઠેકાણા નહીં. મને તો લાગે છે કે એને દુખે છે પેટ ને કૂટે છે માથું, કાંઈક તો છે. પણ તો બા, તમારે એને પૂછાય ને કે બેટા તારી તબિયત ખરાબ છે, તને કઈ તકલીફ હોય તો અમને કે, દવાખાને લઈ જઈએ. બધું પૂછ્યું મેં અને બાએ એને બધી ઉલટ તપાસ કરી પણ એ જવાબ નથી આપતો. આ એકલા બેઠો તો ને તોય મેં એને પૂછ્યું કે અશોક તને કઈ પ્રોબ્લેમ છે બેટા, કઈ બીમારી થાય છે તને કઈ, ઘણી બધી વસ્તુ ઉલટાવી સુલટાવીને પૂછી પણ મગનું નામ મરી નથી પાડતો. હા તો હું એક કામ કરું બા, હું અત્યારે છે ને પોસ્ટ ઓફિસ જવામાં બંધ રાખું, પછી જઈશ. કારણ કે તમારી વાત ઉપરથી મને એમ લાગે છે કે મારે અશોકને મળીને બધું પૂછવું પડશે કે એને શું તકલીફ છે, કદાચ મને કઈ વાત કરે.
અરે જયંતિ, એમ તારા કામ છોડીને તારે એની પાસે ન જાવું. તું અત્યારે કામ પતાવી આવ ને, પછી હાંજે અશોકને મળી લેજે. અરે બા, એમને મળી લેવા દો ને, કઈક નિરાકરણ આવે. તમે તમારી રીતે પતાવી લો. મારા પોસ્ટ ઓફિસ નું કોઈ એવું અર્જન્ટ કામ નથી, તો કાલે જઈશ તો ચાલશે. પાછું હું છે કે આમ તમે લોકો જે વાત કરી ને, ત્યાર પછી મારું મન નથી માનતું. મારે એમની સાથે વાત તો કરવી જ પડશે. હારું તો કરી લે હાલ. હા, હું વાત કરી લઈશ એમને. હું પોસ્ટ ઓફિસ પછી જઈશ. ચાલો હું જાઉં અત્યારે. એ હા. બા, ક્યારની કહેતી હતી ગોપી આવવાનું? હજુ ના આવી? આપણે રાહ જોઈએ છીએ એની. અને હા, મારે જો બાર. અરે ગોપી, કેમ છો? કેમ છો? જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે બેટા? એકદમ મજામાં. તારા ઘરે કેમ છે બધાય? બધા મજામાં. બસ બા, સવાલોની તો તમે હાર માળા કરી દીધી. તું બેસ બેટા, હું પાણી લઈને આવું. અહીંયાથી નીકળીને તો મને થયું લાવ એક આટો મારતી જાઉં, આમ પણ ઘણા ટાઈમ થી નથી મળી. સારું થયું બેટા, તું આવી ગઈ, લે પાણી પી. અને હવે આવતી જ રહેજે, કાયમી તારે અહીંયા જ તો રહેવાનું છે. હા, આમ પણ સાગર મને કાલે એ જ કહેતા હતા કે જલ્દી જલ્દી આપણા લગ્ન થઈ જશે, પછી તું જલ્દીથી આ ઘરમાં આવી જઈશ. હા બેટા, તારા આવ્યા પછી આ ઘરની રોનક જ બદલાઈ જશે. મમ્મી, પપ્પા નથી ઘરે? અચ્છા, પપ્પા તો બહાર જ ગયા છે, પણ અમને ખબર છે. પપ્પાનું તું શું કામ પૂછે છે? હા, સમજ્યા બા. હા, પપ્પાની આડમાં સાગરનું પૂછે છે. સીધું જ પૂછી લે ને કે સાગર ક્યાં છે. હા, હવે તો બેટા તારો એના પર હક છે, તું પૂછી શકે છે. તો પણ મમ્મી, મને શરમ આવે. શરમની પૂતળી મારી. શરમાવાનું નહીં, હવે તો તારે આ ઘરની વહુ બનીને જલ્દી જલ્દી આવવાનું છે. સાચું કહું ને બેટા, તો અમે તો રાહ જોઈએ છે, ક્યારે લગ્ન લેવાય ને ક્યારે તું આ ઘરમાં આવે. સાચું કહું બેટા, મારો સાગર અને અમે બધા બહુ નસીબદાર છીએ કે તું અમારા ઘરની વહુ બનવાની છે, મારા ઘરની લક્ષ્મી. ખરેખર બા, આપણે નસીબદાર તો છીએ જ. આપણે વિચાર્યું નહોતું કે ગોપી આપણા ઘરની વહુ બનશે. બેટા, તું અમારા ઘરમાં આવીશ ને, પછી તો અમારા ઘરની રોનક બદલાઈ જશે. બા, એને કદાચ માથું દુખતું હશે એટલે. હા મમ્મી, હવે હું ઘરે જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી આવી. જો માંડ્યું છે, વિયેના ઘરે વાત નહીં કરે. બા, તમે ચિંતા નહીં કરો, મને લાગે છે એનું માથું દુખતું હશે ને, એટલે દિવાલમાં માથું પછાડતો હશે. હું જોઉં છું. બેટા, તારી સગાઈની બધી તૈયારી થઈ ગઈ છે, અને હું શું કહું છું, જો આ થોડો સમય બાકી છે. બા, આ પેલી શેરવાનીનું કહેતો હતો ને, મને જરાય નથી ગમી હો, એ નથી લેવાની. જે મેં કપડાં પસંદ કર્યા છે ને, એ જ લેવાના છે. સાચી વાત છે, અને હવે આ શેરવાની તો આવ જૂની ફેશન થઈ ગઈ. આ તું હમણાં શું કહેવાય, ઇન્ડો વેસ્ટર્ન. બસ ઈ લેને, એમાં તું કેટલો ફાઇન લાગીશ. સારું મમ્મી, તમે કયો એમ. અશોક, આવ બેટા બેસ ને. અશોક, આ તારી માં બોલાવે છે, ઘડીક વાર બેસતો ખરો અમારી પાસે. બોલો, શું કામ છે? અરે બેટા, કામ તો હોય જ ને. હા ભાઈ, અને જો કામ ગમે તે હોય, પણ મમ્મી અને બા તમને બોલાવે તો તમારે અહીં આવી જવું જોઈએ ને, અને એમની વાત તો સાંભળવી જોઈએ ને. કોને? તારી સગાઈ ની. હા બેટા, એની સગાઈ ની જ. તને ખબર છે, બધી તૈયારી થઈ ગઈ છે, હવે તું તારી તૈયારી કરવા માંડ. તારા કપડાં, પરફ્યુમ, બેલ્ટ, બૂટ, મોજા, બધું જ લાવવાનું બાકી છે. તું લઈ આવ, એટલે તારી ખરીદી પણ પૂરી થઈ જાય. અને હા મમ્મી, તમે કહો છો ને મને ઇન્ડો વેસ્ટર્ન લેવાનું, તો આપણે મોટા ભાઈ માટે પણ ઇન્ડો વેસ્ટર્ન જ લઈશું. હા, એ આઈડિયા સારો છે. હા, હું કપડાં લઈશ, પાવડર લગાડીશ, પછી લિપસ્ટિક લગાડીશ, અહીંયા કાજલ લગાડીશ, પછી બધાય મહેમાન વસાળે જઈને જોકરની જેમ નાચું.
આ શું બોલે છે તું? મને સમજાતું નથી, તને કોણે આવું કહ્યું? અને તારા ભાઈની સગાઈ છે, ભાઈની સગાઈમાં બીજો ભાઈ ખુશ હોય અને તું આવી ઊંધી ઊંધી વાતો કરે છે? અને આ તારો ભાઈ એના જેવા કપડાં લેવાની વાત કરે છે અને તું આવી જોકર જેવી વાતો કરે છે? મારે નથી લેવા એવા કપડાં. અરે અશોક બેટા, તને શું થઈ ગયું છે? શું આ નાની નાની વાતને રાઈનો પહાડ બનાવે છે? સમજાતું નથી, તારે કરવું છે શું? શું હા ભાઈ છે ને, હંમેશા નાની વાતને વધારવામાં જ માને છે. બેટા, આ નાની વાતને આટલી મોટી કરીએ ને તો ઝઘડા મોટા થાય. ચાલ હવે આ મૂડ સારો કર અને આ કપડાની ખરીદી કરવાનું લિસ્ટ બનાવ. મારે નથી કપડાની ખરીદી કરવી. અરે બેટા, કેમ આમ કરે છે? ચલ ચલ તારા કપડાનું લિસ્ટ બનાવ તો. અહીંયા તો બહુ ગરમી થાય છે. શું થયું છે આને? સમજાતું નથી બા, આનો સ્વભાવ કેમ આવો થઈ ગયો છે? સૌ ચીડચીડિયો સ્વભાવ થઈ ગયો છે. તો શું? હા, જ્યારથી મારી સગાઈનું નક્કી થયું છે ને ત્યારથી જ આવો સ્વભાવ થઈ ગયો છે ભાઈ. પાછો કહેતોય નથી કે એને શું તકલીફ છે. તો વાંધો છે. રમા, કેમ તું આમ નિરાશ થઈને બેઠી છો? શું વાત છે? નિરાશ ના થાવ તો શું થાવ, તમે જ કોને? મગજ કામ નથી કરતું. અરે પણ એવી તે કઈ વાત છે કે તારું મગજ કામ નથી કરતું? વાત તો કર મને. આપણા અશોકની વાત છે, એની વાત શું કરવી મારે તમને? અરે ખરેખર તમને ખબર છે, દિવસે ને દિવસે એનો સ્વભાવ ચીડચીડિયો થતો જાય છે. અરે હમણાં અમે બધા બેઠા હતા, કપડાં લેવાની વાત કરી તો એને આખી વાતને એવી ફેરવી નાખી કે ના પૂછો વાત. કહે છે કે હું પાવડર લગાવું, લિપસ્ટિક લગાવું, કાજલ લગાવું અને સગાઈમાં જોકર બનીને આવું બધાની સામે આવું બધું બોલવા માંડ્યો છે. પણ આવું બધું આવું કેમ બોલતો હશે? નક્કી આ છોકરાના મગજમાં કઈ ફરક પડી ગયો છે. હા હા, એ તો લાગે જ છે. અશોકને આવું હતું નહીં, પણ તમે જોયું જ્યારથી સાગરની સગાઈની વાત ચાલે છે ને ત્યારથી રોજ ઘરમાં કંકાસ કરે છે અને જવાબ સરખા આપતો જ નથી. પણ એના મનમાં શું ચાલે છે એ આપણને કઈ વાત કરે તો ખબર પડે ને કે આપણે એનું શું કરવું. બસ બધા ઊંધા ઊંધા જવાબ આપે છે. અને આજે તો આ તારી વાત સાંભળીને નવાઈ લાગે છે કે આ છોકરો આવી વાત કરે કે હું પરફ્યુમ લગાવું, મોઢા પર પાવડર લગાવું, લિપસ્ટિક લગાવું અને મહેમાનની વચ્ચે જોકરની જેમ નાચું. અરે અમે કપડાં લેવાની વાત કરી તો કે મારે કપડાં લઈને કામ શું છે? અમે કહ્યું કે સગાઈ છે, આપણા ઘરનો પ્રસંગ છે, મારે પ્રસંગ સાથે કોઈ લેવા દેવા નથી. આવું કહીને ઊભો રહી ગયો. તને સાચું કહું ને, આ બધી પરિસ્થિતિ જોઈ અને તારી વાત સાંભળીને તો મને એમ લાગે છે કે આ છોકરાને છે ને કોઈ મગજના ડોક્ટર પાસે લઈ જવો પડશે અને આમને આમ ગાંડો થઈ જશે ને તો કોઈ પાગલખાનામાં મૂકવા જવો પડશે. ના ના, તમે આવું નહીં બોલો. મને ચિંતા થાય છે મારા દીકરાની. આવું જરાય નહીં બોલો. સારું છે, મારો દીકરો સારો થઈ જશે. અરે ચિંતા તો મને પણ થાય છે આ જુવાન છોકરાની, એટલે તો તને કહું છું. હવે હું તું ચિંતા ખોટી ના કર, હું વહેલી તકે કોઈ મગજના ડોક્ટર પાસે લઈ જઈશ અને બતાવી દઈશ કે ભાઈ આ છોકરાને શું તકલીફ છે, આવું બધું ઊંધું ઊંધું વર્તન કેમ કરે છે. સારું. અરે ગોપી, વોટ અ સરપ્રાઈઝ. યા, હું શોપિંગ માટે જતી હતી તો મને થયું લાવ ને પેલા સાગરને મળતી જાઉ. અરે સારું કર્યું ને. હવે આ તારી શોપિંગ કેવી ચાલે છે? એકદમ મસ્ત. પણ તમને મળીને પછી શોપિંગ કરવા જાઉ ને તો કઈ અલગ જ મજા આવે છે શોપિંગ કરવાની. અરે વાહ, આ તો કઈક નવીન લાવી હા તું. મમ્મી બા બધા ક્યાં ગયા? હા, જ્યારથી આપણા મેરેજની વાત થઈ છે ને ત્યારથી હા મમ્મી પપ્પા અને બા ત્રણેય જોરો શોરોથી શોપિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. વાહ, એ તો બહુ સારું કહેવાય. મારા ઘરે પણ તમને ખબર છે મમ્મી છે ને કેટલું બધું કરિયાવર ભેગું કર્યું છે. મેં મમ્મીને કહ્યું કે મારે ત્યાં કંઈ લઈ જવાની જરૂર નથી, મારા સસરાના ઘરે બધું જ છે. હા, એ તો પપ્પાએ જ્યારે કોલ કર્યો હતો ત્યારે પણ કીધું જ હતું ને કે કરિયાવર દેવાની કોઈ જરૂર નથી, કારણ કે એટલેથી આપણા ઘરમાં બધી જ વસ્તુ છે તો શું કામ ખોટા ખર્ચા કરવા. સાગર, હું બહુ જ લકી છું કે મારી લાઈફમાં તમે હો. અરે સાચું કહું ને તો લકી તો હું છું. અરે ભાઈ, અહીં ક્યારે આવ્યા? આવો બેસો ને. હા ભાઈ બેસો ને. આ સાલી મને ભાઈ બોલી રહી છે, મને
અને આ તે નફટ મારી થનારી પત્ની જોડે બેઠો બેઠો હસી મજાક કરી રહ્યો છે. અરે અરે ભાઈ, શું વિચારવા પડી ગયા? શું મનનો વિચારો કરો છો? આવો ને બેસો મારી સાથે. કોઈ વ્યક્તિ ખાતો હોય અને એના હાથમાંથી કોળીઓ કોક આસકીને ખાઈ જાય તો એ વ્યક્તિ ઉપર શું વીતે? એટલે કોળીઓને જમ. અરે ભાઈ, તમે કહેવા શું માંગો છો? મને કઈ સમજ ના પડી. કઈક સમજાય એવું બોલો તો ખબર પડે. તમને નહીં સમજાય. શું બોલો છો ભાઈ તમે? સાગર, ચલો મારે શોપિંગ કરવાનું લેટ થાય છે, હું નીકળું છું. તમે અને ભાઈ બેસીને વાતો કરો, હું પછી આવીશ. ધ્યાન રાખજો. હા, હવે તો બધી જગ્યાએથી વહી ગઈ છો. દિલમાંથી, મનમાંથી, કિસ્મતમાંથી, જિંદગીમાંથી. આ શું બોલો છો તમે ભાઈ? એ હું એમની સાથે વાત કરી લઈશ. તારે લેટ થતું હશે, તું જા. હા, સાચવીને જા. ભાઈ, હા શું માંડ્યું છે? શું વાતો કરો છો? તો મને પણ નથી ખબર કે આ મારી કિસ્મતે શું માંડ્યું છે. એ મારા ભાઈ, તમે શું કહેવા માંગો છો ને? મને તો કઈ સમજણ નથી પડતી. જો તમારે કઈ મને કહેવું હોય ને તો તમે દિલ ખોલીને કહી શકો છો, હું સમજીશ તમને. હવે સમજવાનું બાકી રહ્યું છે શું? અશોક, કેમ અહીં બેઠો છો? અશોક, તમે જ મને સડાવ્યો હતો ને. એલા ભાઈ, મેં તને હું સડાવ્યો? પણ કાકા જોજો, હું ગમે તે પરિસ્થિતિમાં ગોપીને મારી બનાવીને જ રહીશ. હા, ગોપી તારી જ છે, તું તો એનો સાચો પ્રેમી છો. મારા રસ્તામાં ગમે એ આવશે ને, એને એક બાજુ તો જવું જ પડશે. જેમ પગમાંથી કાંટો કાઢે ને એમ હું બધાને ઉખેડી નાખીશ. અશોક, તું ગોપીને પ્રેમ કરે છે તો મારા હિસાબે તો ગોપીની સગાઈ તો તારી સાથે જ થવી જોઈએ. લગ્ન એ પણ તારી સાથે થવા જોઈએ. પણ મને એવું લાગે છે કે તારા ઘરના સભ્યો તારી સાથે એને લગ્ન નહીં થવા દે. દાદા, હું કાંઈ હાર માની લઉં એવો નથી. મારી અને ગોપીની વચ્ચે આવવા વાળા એ કોણ? અશોક, મારા કાખલા પકડવાથી કઈ નહીં થાય. પકડવો એ કાખલો તો તારા બાપનો કાખલો પકડ. હું તને કઈ સડાવતો નથી, આ તો મને દીવા જેવું અંજવાળો દેખાય છે. તને તારા ઘરનો આઈનો બતાવું છું. અરે કાખલો હું? હા, ગોપી માટે કદાચ મારા બાપનું ગળું દાબવું પડે ને તોય દાબી દઈશ. આ ગળા પકડે કઈ નહીં થાય તારું. ગળા પકડવા હોય તો તારા બાપના ગળા પકડ. સાગર નું કઈક કર. મારા કાકડા હું કેમ પકડશો? મારે એવું કરવું હોય એટલો બધો ગરમ થશો? સમજો ભાઈ, તારું કામ નહીં. અરે આ સાગર હોય કે મારો બાપ કે મારી માં, બધાને રસ્તામાંથી હટાવી દઈ. હા, તારું કામ નહીં શોખ. મરદ નું કામ, સાચા પ્રેમી નું કામ. તું તો ઠીક, હવે અહીંયા પીડ્યો પીડ્યો રેડ્યો નાખશો ને મારે આમાં કાકલા પકડશો, તારું કામ નહીં. હે, તમને ખબર છે ગોપીને હું કેટલો પ્રેમ કરું છું, બહુ જ. ખાલી પ્રેમ કરવાથી કાંઈ નથી થતું, એની પાછળ પગલાં લેવા પડે તારો પ્રેમ પામવા માટે. પણ તારું કામ નહીં. મને નથી લાગતું કે તું બધું પૂરું પાડી શકે. મારે બધું પૂરું પાડી દઈશ અને પગલાં હું હાથ ઉપાડવો પડે ને તો પણ હું પાડીશ. વાતો છે તારી બધી વાતો. ભાઈ, તારું કામ નહીં. મને એવું લાગે છે કે તારે તારી ગોપીને પામવા માટે તારે પોતાને જ રસ્તો સાફ કરવો પડશે. તારા બાપને રસ્તામાંથી હટાવી દે. કાકા, મારી અને ગોપીની જ્યારથી આ અગાઈની વાત ચાલી છે ને ત્યારથી જેટલા રસ્તામાં આવ્યા છો ને હું બધાને વેતરી નાખીશ. પછી ભલે જે હોય તે, હા પછી દુનિયામાં ગમે તે હોય, હું મારીશ. આમ જોમ મને રહેવા દે.
જે કરવું તારો બાપ ને કરજે, હું તો તારો પાડોશી છું, હું તો તારો હારો ઈચ્છું છું, તું રહેવા દે, તારે ઘેર છે ને બધું બળ કરજે તું, તું બે ભાઈ હું જાઉં છું, તું તારું રસ્તાનું કંઈક કામ ચાલુ રાખજે, ઓ નકર આવડો હમણાં મને પતાવી દે. હું એમ કહું છું કે અશોક ને કોઈ સારી હોસ્પિટલમાં કોઈ દવાખાનામાં બતાવને અને એનો ઈલાજ જલ્દી કરાવને. મને તો ડર એ છે કે જો ગોપીઓ ઘરમાં આવશે અને એના આવતાવે જો આ કઈક બખેડો ઉભો કરશે ને તો પછી જોયા જેવી થાય. હો હા બા સાચું કે છે, આપણે અશોક ને કોઈ સારા દવાખાને બતાવવા જવો જ જોઈએ. તમે લોકો ચિંતા ના કરો, હું જેમ બને એમ જલ્દી અશોક ને કોઈ સારા દવાખાને લઈ જઈશ અને એનો તપાસ કરાવી લઈશ કે આ બધું શું ચાલી રહ્યું છે. હા પણ સમજાતું નથી આપણો અશોક આવો કેમ થઈ ગયો, પહેલા તો કેટલો સારો હતો બા, બધાની વાત માનતો, કયું કરતો, અને આમ અચાનક એનો સ્વભાવ આટલો બધો બદલાઈ ગયો. અરે એમાં કઈ વિચારવા જેવું નથી, ક્યારેક વધારે ચિંતા કરવાથી આવું બધું થઈ જાય, એમાં કઈ ડરી જવાની જરૂર નથી. હું તો કહું છું એક સારા નિષ્ણાત પાસે જઈ આવો ને એટલે એનો ઈલાજ થઈ જ જશે. અશોકને વળી એવી રીતે કઈ વાતની ચિંતા, આ ઘર લઈને બેઠા છીએ, વ્યવહાર અમે કરીએ છીએ અને કોઈ જાતની જવાબદારી એના માથા ઉપર નથી, સમજણ નથી પડતી એનું મગજમાં શું ચાલે છે, એનું મગજ કઈ રીતે ફરી ગયું હોય. હા ખરેખર આમાં કઈક વાત તો છે બા, મારા દીકરાને કોઈની નજર તો નહીં લાગી હોય ને. અરે હસતો રમતો આપણો છોકરો આટલું સારું કામ કરતો અને અચાનક આવી. ભાઈ તું એવી ચિંતા ન કર, આ નજર બજર લાગવું ને કઈ કરી નાખવું ને આ શું કે આ કુંડાળામાં પગ પડવા આ બધું હું નથી માનતો. અને હકીકતે તમને બેનને કહું ને તો અશોકને છે ને આપણે શાંતિથી બેસી અને પૂછવું પડશે. જેમકી અમે લોકોએ ઘણી વખત પૂછ્યું છે, એને કાંઈ જવાબ નથી આપ્યો, પણ મને એવું લાગે છે કે જુવાન છોકરો છે, લગ્ન કરવા જેવડી એની ઉંમર છે અને અત્યારે એને બદલે એના ભાઈનું થઈ ગયું ને એટલે એ થોડો ભાંગો થઈ ગયો છે, બીજું કાંઈ નથી. હા પણ તો હું એની સાથે વાત કરી લઈશ, અને બા હજુ આપણી સમાજમાં એટલી શાખા ને એટલી ક્રેડિટ છે, અરે હજી મારામાં એટલી તાકાત છે, હું ધારું તો હજુ અશોકને આવતા મહિને લગ્ન કરાવી નાખું. હા અને આપણે એના માટે છોકરીઓ જોઈએ જ છે ને, બસ માંગું નાખે અને આપણે એના લગ્ન કરાવવાના જ છે. પણ બા આમાં વાત બીજી છે, મને કંઈ બીજું જ લાગે છે, તમે બધી વાતને પડતી મૂકો, બસ આપણા દીકરાને સારા ડોક્ટરને બતાવો જેથી કરીને આપણો અશોક પહેલા જેવો થઈ જાય. જરૂર જરૂર, તમે ચિંતા ના કરો, હું છે ને જેમ બને એમ જલ્દી કાલ આખા દિવસમાં ગમે ત્યારે અશોકને લઈને દવાખાને જઈ આવીશ, બસ તમે ચિંતા ના કરો. ક્યાં જાય છે ગોપીને મળવા? અરે ના ગોપીને મળવા તો નથી જતો, પણ મારે થોડું કામ છે ને તો એ પતાવવા માટે જાઉં છું, પણ જો જલ્દી ફ્રી થઈ જઈશ ને તો ચોક્કસથી ગોપીને મળવા જઈશ. એને મળે તું શું કરીશ? હા અરે બીજું શું કરીએ મારા ભાઈ, કોફી શોપમાં જશું, કોફી પીશું અને સાથે બેસીને થોડીક વાતો કરીશું. પણ તમે કેમ આવું પૂછો છો? તને જરી કઈ શરમ નથી? અરે મારા ભાઈ આ શું કરો છો તમે, અને શરમ શું કામ આવે? મારી અને ગોપીની સગાઈ થઈ ગઈ છે અને એક મહિના પછી તો મારા લગ્ન પણ છે, તો મને શરમ જેવી કઈ બાબત જ નથી ને. મને ખબર છે તું એક નંબરનો લુસ્સો છે, નમક હરામ છે, ભાઈ સાથે ભડવાઈ કરનાર નરાધમ છે તું. અરે ભાઈ પણ મેં એવું તો શું કર્યું, કેમ તમે આવી વાતો કરો છો? તે તો છે ને મારી જિંદગી બગાડી નાખી છે, ગોપીને કેટલો હું પ્રેમ કરું છું તને ખબર છે? હા અને એની માટે મેં કેટલા સપના જોયા છે. અરે પણ ભાઈ જો તમે ગોપીને પ્રેમ કરતા હતા તો જ્યારે મારી સગાઈની વાત ચાલતી હતી ત્યારે તમારે મમ્મી પપ્પાને વાત ના કરી દેવાય કે હું ગોપીને પ્રેમ કરું છું, તમે મારી સગાઈ કરાવો ગોપી સાથે, ભાઈની સગાઈ ના કરાવો, ત્યારે કેમ ના કઈ બોલ્યા? કેમ કરવી, તારું નક્કી થઈ ગયું, પણ હવે ભલે નક્કી થઈ ગયું પણ આ વાત આગળ નહીં હાલે. હા ગોપીને તો મારી બનાવીને કઈ હગાઈ તોડી નહીં, તું ગોપી અરે હગાઈ તોડી નહીં, ગોપી મારી જ છે. હા શું વાત કરો છો ભાઈ, હું ગોપી સાથે સગાઈ તોડી નાખું? હા
જો ભાઈ તમે મને આ વાત પહેલા કરી હોત ને તો હું જરૂરથી જગ્યા તોડી નાખત, પણ હવે છે ને મારા અને ગોપીના લગ્નમાં થોડોક સમયની જ વાર છે, એટલા માટે હું સગાઈ નહીં તોડી શકું. તું સગાઈ નહીં તોડે? અરે ના તોડી શકું, કારણ કે સમાજમાં આપણી બદનામી થશે. તારે સગાઈ તો તોડવી જ પડશે. શું કહું છું? નહીતર આ તો અજબ કહેવાય. અશોક એટલી હદ સુધી જઈ શકે? શું કહેવું, કઈ સમજાતું નથી. કંટાળી ગયા છે અશોક થી તો. સાચું કહું ને તો મને તો આ દશાની કોઈ દિશા દેખાતી નથી. તમારું શું કહેવું છે આ વિષય પર? હવે તમે સાચું કહો ને, મને તો આમાં કાંઈ સૂઝતું નથી. હા, અરે આવો બેટા. કેમ છો પપ્પા? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા કેમ આમ અચાનક આવવાનું થયું? મમ્મી, અહીંયા હું તમને લોકોને એક વાત કરવા આવી છું. શું વાત કરવી છે બેટા, બોલ ને. અશોકભાઈની મને કાલની હરકતથી ખબર પડી. શું ચાલે છે આ બધું? આ વાત સાંભળીને તો હું ચોકી ગઈ. મને કેવડો મોટો ત્રાસકો લાગ્યો ખબર છે પપ્પા? હા બેટા, તું અહીંયા આવીને એ પહેલા અમે લોકો આ વાત ઉપર જ ચર્ચા કરતા હતા કે હવે આનું શું કરવું. તો સારું કર્યું તું અહીંયા આવી ગઈ. તો બોલ બેટા, હવે આનું શું કરવું? હા હા બેટા, તારો વિચાર જણાવ ને, આમાં શું કરાય? પપ્પા, મારું તો એવું માનવું છે કે અશોકભાઈને છે ને કઈ સારામાં સારા. અરે ગોપી, તું ક્યારે આવી? બસ હમણાં જ. અશોક, જા, તું થાકેલો દેખાય છે, અંદર જા ને ફ્રેશ થઈ જા. ફ્રેશ નહીં થાઉં અને અહીંયા બેસ ને, તોય મારો થાક બધો ઉતરી જાય. કા સારું, હું નીકળું છું. જય માતાજી. અરે પણ ક્યાં જાવ? એ આ શું કરે છે નાલાયક? નાલાયક, નાટક બંધ કરતા રહા. તને કઈ ભાન છે કે તે કેવી હરકત કરી છે? નાટક બંધ કરતા રહા અને ઉભો થા અહીંથી, તારી રૂમમાં જા. તને કઈ ખબર પડે છે તારા નાના ભાઈની વહુનો હાથ પકડાય તારે આવી રીતે? હાલ ઉભો થા, ઉભો થા. હું નહીં જાઉં. નહીં જાઉં હું, તારો બાપ પણ જાશે. હાલ ઉભો થા. બસ હાલ આમ હાલ ઉભો થા, નગર બીજી એક જા પર ચડાવે. હાલ બી, હું તને શું કહું છું બોલો ને. હું પણ પહેલા મારી વાત સાંભળો, હું તમને એક વાત કહેવા માંગુ. હા હા, પણ તું વાત કહીને એ પહેલા હું તારી માફી માંગવા માંગુ છું. માફી? હા હા, મારા ભાઈ અશોક અને મારા મમ્મી પપ્પા વતી હું તારી માફી માંગવા માંગુ છું. એ લોકોએ જે તારી સાથે વર્તન કર્યું ને એ બદલ પ્લીઝ યાર, સોરી. સાગર, હું તમને એ જ વાત કહેવા જતી હતી, પણ તમે માફી માંગી લીધી એટલે છોડો એ વાત. પણ હું એટલું તો જરૂર કહીશ કે તમે આ અશોકભાઈને કોઈ સારા ડોક્ટરને સારી હોસ્પિટલમાં કેમ બતાવવા નથી લઈ જતા? હા ગોપી, બસ બે ત્રણ દિવસની વાત છે. બે ત્રણ દિવસ પછી છે ને અશોકભાઈનો ઈલાજ ચાલુ જ કરવાનો છે અમારે લોકોને. સરસ, આ ગમ્યું મને. અશોકભાઈ, તમે કેમ ચાકુ લઈને આવ્યા? અરે અશોક ભાઈ, આ તમે શું કરો છો? કેમ અશોકભાઈ? અરે મારા ભાઈ, આજ તો બસીને વયો ગયો, પણ નેક્સ્ટ ટાઈમ નહીં બસે. હા, અને હા, મારા અને ગોપીના રસ્તામાં જે આવશે ને એને તો હું કાપી જ નાખી. બા, હું શું કહું છું, આજે જમવામાં છે ને થેપલા. અશોક,
ગોપીને મારી વિરુદ્ધ કોણ સડાવે છે? બેટા આ તું શું બોલે છે? અમે ગોપીને તારા વિરુદ્ધ શું કામ પડકાવે? આ વાગી જાય, આપી દે, આપી દે. હા હા બેટા, આપી દે. હા વાગી જાય. અને બોલે ભાઈ, આપી દે મને. ગોપીને કોઈ નથી ભડકાવતું, અને તું તો મારો વાલો દીકરો છે, ડાયો દીકરો છે, સમજુ છે. તું આવું શું કામ કરે છે બેટા? અરે હું સમજુ અને ડાયો દીકરો હોત ને તો સાગર ની સગાઈ ગોપી હારે ન થાત, મારી થાત. તમને ન ખબર હોય તો કહી દઉં, ગોપીને હું બહુ પ્રેમ કરું છું. તમે સાગર હારે એની સગાઈ કરી નાખી, આ બહુ ખોટું કહ્યું. પણ અશોક, જે થઈ ગયું એ થઈ ગયું. તો ગોપી કરતા એ સારી છોકરી તને અમે આપીશું. હા હા બેટા, આમ કીધે અમે. અમે તો મારથી નહીં થઈ જાય. અરે ના બેટા, ના ના. તમને લોકોને અમે કહ્યું નતું, પણ કાલે એને મારા અને ગોપી ઉપર પણ હુમલો કર્યો હતો. આ શું વાત કરે તું? હા હા, સાગર પર પણ અશોકભાઈ આવીને હુમલો કર્યો હતો, પણ ભગવાને અમને બચાવી લીધા. તમારી સાથે પણ આવું થયું, તમારા પર હુમલો કર્યો, એ જાણીને મને બહુ દુઃખ થયું, એટલે જ હું ફટાફટ અહીંયા આવી ગઈ. પણ આ અશોકે તમારી સાથે પહેલા આવું કર્યું હતું તો તમારે એ વાતની જાણ અમને કરાઈ ને તો અમને પણ ખબર પડત ને. હા બરાબર છે, કહેવાય ને તારે. સાચું કહું ને બા, તો ભૂલ આપણા બધાની છે. કેવી રીતે બા? આપણો અશોક ગોપીને પ્રેમ કરતો હતો, પણ એ એની પસંદ આપણી સામે મૂકી જ ના શક્યો, આપણને કહી જ ના શક્યો. અને આપણે લોકો એના મનની વાતને ના સમજી શક્યા, ના વાંચી શક્યા. હા તારી વાત તો સાચી છે. આ માનવામાં નથી આવતું કે આવા બનાવના કારણે આ અશોકનો સ્વભાવ આવો ચીડચીડિયો થઈ જશે, એને મગજ ઉપર આટલી બધી અસર થશે. મને તો અજીબ નવાઈ લાગે છે. ના પપ્પા, અશોકભાઈની જે આ પરિસ્થિતિ છે ને એનું કારણ તમે જે સમજો છો ને એ નથી. એની પાછળનું કારણ આપણો પાડોશી પેલો હિમતો છે. હા શું? એણે જ અશોકભાઈને ચાવી તાઈટ કરી હતી, એમણે જેમને ચડાવ્યા હતા, અને એના કારણે જ અશોકભાઈની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અચ્છા, તો વાત એમ છે. બીજાના ઘરમાં આગ લગાવવા વાળાના ઘરમાં આગ લાગતા વાર નહીં લાગે, અને એ કોઈ માણસ નહીં લગાવે, ખુદ ભગવાન લગાવશે, અને એ વખતે એની આગ બુઝાવવા વાળું એની પાસે કોઈ નહીં હોય. તમારી વાત બરાબર છે બા. આ એના ઘરમાં તો ભગવાન જ્યારે આગ લગાડવાના હોય ત્યારે લગાડે, પણ અત્યારે આપણા ઘરમાં આગ લાગી ગઈ છે. આ છોકરાનું મગજ ફેરવી નાખ્યું છે એણે, એનું શું કરવું? હા પપ્પા, હા પપ્પા, તમે છે ને અશોકભાઈને કોઈ સારી એવી હોસ્પિટલમાં બતાવો, કોઈ સાયકિયાટ્રિસ્ટને બતાવો, અને એના મગજનો ઈલાજ કરાવો. જો આવું આવું ચાલતું રહ્યું ને, અને એને બીજી વાર અમારા ઉપર હુમલો કરવાની કોશિશ કરીને, તો હું અશોકભાઈના હાથ પગ તોડી નાખીશ. નાના બેટા, તું એક પરિસ્થિતિને સમજ. જો અત્યારે છે ને એનું મગજ ઠેકાણે નથી, અને જે માણસનું માનસિક સંતુલન બરાબર ના હોય ને, અરે એની સામે તો બધા લાચાર થઈ જાય છે, અને એ માણસ તો ગાંડામાં ગણાઈ જાય. પણ લોકો એમ કહેશે તું થોડો ગાંડો હતો, એટલે થોડુંક છે ને શાંતિ રાખજે, માઇન્ડ ઉપર કંટ્રોલ રાખજે. અરે એ દિવસે મેં માઇન્ડ ઉપર કંટ્રોલ રાખ્યો ને, એટલા માટે જ મેં એમને કંઈ કર્યું નહોતું. બાકી જો થોડી કૂચની થઈ ગઈ હોત ને તો અત્યારે હું હોસ્પિટલમાં હોત. બસ બેટા, તું તારા ગુસ્સાને શાંત રાખ. આપણે બધાએ મળીને અશોકને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો છે, હોસ્પિટલમાં એનો ઈલાજ કરાવવાનો છે. હા બેટા, કારણ કે તને પણ ખબર છે અને હવે અમને પણ ખબર પડી ગઈ છે કે અશોકનું મગજ ફેરવનાર તો આપણો પાડોશી હિંમત જ છે ને. તો પછી તારે નજર રાખવી હોય ને તો હિંમત ઉપર રાખ. અશોકને તો હું જોઈ લઈશ,
એને સારામાં સારા ડોક્ટર પાસે લઈ જઈશ અને એનો ઈલાજ કરાવીશ, અને એવું લાગશે ને તો 5-15 દિવસ મહિનો 2 મહિના ભલે એને ત્યાં રાખવો પડે, એને ત્યાં મૂકીને આપણે આવશું. પણ પપ્પા, હવે તો અશોકભાઈ છે ને પેલા હિંમત ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરવાના છે. અરે આ તો હદ થઈ જાય, જો એનું મગજ ઠેકાણે નથી અને અશોક જો આવી ભૂલ કરશે ને તો વાતનું વતેસર થઈ જશે. અને પેલા હિંમત ને તો આટલું જ જોઈએ છીએ કે આ બધી મગજમારી કેમ લાંબી થાય. બસ એટલે જ કહું છું પપ્પા તમને કે તમે છે ને અશોકભાઈ નું કંઈક કરો તો સારું. સારું, હું જેમ બને એમ જલ્દી આનો રસ્તો કરી નાખીશ, તું ચિંતા ના કર. પણ એ બધું તો ઠીક, હવે સાંજ પડવા આવી, આ અશોક ગયો છે ક્યાં? આજે આખો દિવસ દેખાણો નથી. હવે જ્યાં ગયો હોય ત્યાં આપણે શું? એમ થોડું ચાલે પપ્પા, તમે ચેક કરો ક્યાં છે અશોકભાઈ. હા હું તપાસ કરું. બેટા હાથ ધોવા મૂકી દે અને રસોઈ થઈ ગઈ છે. અરે બેટા તું આ શું બોલે છે, એ જેવો એવો, પણ તારો ભાઈ છે એના વિશે તું આવું બોલે છે? હા બેટા, તારા મમ્મી ની વાત બરાબર છે, ભલે ને ગાંડો ઘેલો હોય પણ તારો ભાઈ છે. પણ એ સવાર નો ગયો છે ક્યાં? હે, મેં જોયું હતું તો એની રૂમ છે ને અંદરથી લોક હતી, એટલે મને લાગે છે કે રૂમમાં જ હશે. હા હા હું જોઈ લઉં. હા હા ચાલ બેટા. બેટા અશોક, અશોક ભાઈ દરવાજો ખોલો. બેટા અશોક. હા કેમ તમે દરવાજો ખટખટાવો છો? શું થયું? કેમ ખોલતો નથી દરવાજો? આ જિંદગી મારા માટે બોજ બની ગઈ છે અને હું તમારા માટે મારા બોજને ઉચકી શકું તેવી હાલતમાં નથી, અને આજે તમારી બધાની હાલતની ફિકર કરતા હું આજે આવું પગલું ભરી રહ્યો છું, મને માફ કરજો. બેટા રમા, રમા આપણો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો. અશોક, 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 તે અશોક તારા ભાઈએ શું કોપી મારવા શોખ છે.